नमो विद्रागाय, नमो विद्रागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियानम, नमो आयरियानम, नमो वज्जायानम, नमो वज्जायानम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सव पाव प्रणाशनो, सव पाव प्रणाशनो, मंगलानं च सवेसिं, मंगलानं च सवेसिं, परमं हवै मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद महात्माओं, Dipak Dada, Mahesh Dada, che? He's not come yet. Okay. Oh, yes, yes, come, yes, come, yes, come, yes, come, okay. हाँ छू आई है छू. Okay, Mahesh Dada ji, admit कर दियो. हाँ admit करियो. जय सच्चिदानंद. ये लोग को बोले. जय सच्चिदानंद महेश दादा. हाँ जय. તમારી વાણી થી કોઈને દુખ કે અહમ દુભાયો કે નહીં તે તપાસવું. ઓ ત્યાર પેલા દેવમ પેલી આજ્ઞા પેલી કલમ બોલજે જાતું. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્મા નો કિંચિત માત્ર પણ અહમ ના દુભાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. Very good. Okay, Avibhiji. હા બોલો, હોમવર્ક શું હતું? તમારાથી વાણીથી કોઈને દુઃખ કે અહમ દુભાયો કે નહીં તે તપાસવું. ઓકે, અને બીજું? ના, એક જ હતું. ના, શૈલેષ દાદા નું હતું ને? હા, શૈલેષ દાદા નું એ હતું કે ઉઠવાનું ટ્રાય વહેલું કરવાનું અને સુવાનું ટ્રાય પણ વહેલું કરવાનું. ઓકે, તો પેલો ફર્સ્ટ નો તમારું શું બોલો તમે? હા, વાણી દ્વારા તો આજે કોઈને દુઃખ પહોંચાડ્યું નથી, પણ આજે મન દ્વારા દુઃખ પહોંચાઈ ગયું છે. ને એ મન નું ખાલી વાણી નું છે હમણાં? ઓકે, ના, વાણી દ્વારા નથી પહોંચાડ્યું કોઈને. ઓકે, વેરી ગુડ. ખુશી? હા, જય સચ્ચિદાનંદ, આજે મેં વાણી દ્વારા દુઃખ કોઈને નથી પહોંચાડ્યું. ઓકે, વેરી ગુડ. પછી દેવમ? પછી બીજું કોણ છે? આર્યા મ્યુટ છે. દીપક દાદા, આર્યા મ્યુટ છે. સમ્યક હતો ને, ક્યાં ગયો સમ્યક? મેં પણ કોઈને દુઃખ નથી પહોંચાડ્યું. ઓકે, તો હવે આપણે બીજો ક્વેશ્ચન હતો કે શૈલેષ દાદા એ કહેલું ગઈકાલે કે વહેલા સુઈ જાવ ને વહેલા ઉઠો, તો એનું શું વિચાર કર્યું? મિતિ? હા, એ વિચાર કર્યું કે વહેલા સુઈએ અને વહેલા ઉઠીએ તો આપણા જે બોડીમાં છે ને એ સ્ફૂર્તિ રહે અને આપણે કોઈ બી કામ કરવું હોય તો આપણે સારી રીતે કરી શકીએ છીએ. અને દાદાનું નિધિ ધ્યાસન પણ રહે છે. આજે એક્સપિરિયન્સ કર્યો સવારે વહેલા ઉઠીને. કેટલા વાગે સૂતા હતા? પણ મારે એકચ્યુઅલી કોમ્પ્યુટરના ક્લાસ 10 થી 11 હોય છે ને, એટલે મારે લેટ થઈ જાય સુવાનું. તારું બરાબર. ખુશી?
હા જય સચિદાનંદ. આજે હું વહેલા ઉઠી ગઈ હતી પણ સુવાનો ટ્રાય નતો થયો, કારણ કે મારા અત્યારે પેપર્સ ચાલુ છે એટલે હું રાત્રે લખવા બેઠી હતી. એટલે ઓકે, તો રાતના લખવાને બેઠો તો વહેલા ઉઠીને પણ થાય બરાબર દેવમ? હા, સવારે તો ઉઠી ગયો તો અને રાતે ભી 10:30 ઊંઘું પણ 10:15 ઊંઘ્યો તો. કેટલા વાગે સૂતો હતો? હું વહેલા સુઈ ગયો હતો, 11 વાગે. વહેલો એટલે બસ ટાઈમ આપવાનો. સવારે 3 વાગે ઉઠેલા કે નહી? ના, 5:30 સવારે ઉઠી હતી અને રાત્રે 10:30 ઊંઘી. હું 10 વાગે સુઈ જઉં છું અને 6 વાગે ઉઠું. કશ્યપ? હા, હું રાત્રે તો કાલે 10 વાગે ઊંઘ્યો હતો અને સવારે હું 7:45 ઉઠ્યો હતો. ઓકે, કેમ મોડો ઉઠ્યો તો? શ્રેયા? જય સચ્ચિદાનંદ. હું 10 વાગે સુઈ જાઉં છું અને 7:15 ઉઠી જાઉં છું. ઓકે, આર્યા? જય સચ્ચિદાનંદ. હું રાત્રે 11 વાગી ગયા હતા કાલે અને આજે સવારે હું 7:30 વાગે ઉઠી. ઓકે, પ્રહર? જય સચ્ચિદાનંદ. આજે મને વાણીથી કોઈને દુઃખ નથી અપાયું, પર એક વાર અપાઈ ગયું છે. મમ્મીનું નતું સાંભળ્યું, મતલબ હું થોડો અકળાયો જીવ થઈ ગયેલો, મતલબ એના પર ખોટું બોલી ગયેલો. અને પછી મમ્મી કો ઉકળા તો પછી શું કર્યું છે? અને શૈલેષ દાદા નું હોમવર્ક હતું, એ વાળોમાં હું રોજ, મારું ફિક્સ જ છે 9:30 ને ઊંઘી જવાનું અને 7:00 ઉઠવાનું, કારણ કે મારે 7:30 સુધી રેડી થવાનું અને 7:30 સ્કૂલ. ઓકે, વેરી ગુડ. તો બધા બાળકો મોસ્ટલી બધા 10 વાગે સુઈ જાય છે. વેરી ગુડ. હવે વહેલું ઉઠીને કઈ વિધિ સ્કૂલનું કામ કરો તો બહુ ફ્રેશ થઈ જશો. મહેશ દાદા, આ બધું સાંભળ્યું તમે? અત્યારના છે ને આપણે પહેલી કલમનો એક્સપેરિમેન્ટ ચાલે છે. અચ્છા, અને સાથે સાથે ગઈકાલે શૈલેષ દાદા એ કહ્યું તું વહેલા સુઈ જાવ, વહેલો આઠવા, બસ આ બે હમણાં પ્રોજેક્ટ ચાલે છે. સરસ. તમે વાત કરો એમની સાથે, તમે સાંભળ્યું એટલો રિઝલ્ટ. બહુ સરસ, બહુ સરસ. તો એક મિનિટ, હિતાક્ષી બાકી રહી. હિતાક્ષી બાકી. તો દાદા ભાઈ અનમ્યુટ કરજો. ઇટ કમ્સ વિથ સ્ટાર્સ. જય સચિદાનંદ. મારે આજે સવારે 6:45 ના ઉઠી ગઈ અને પછી સવારે 6:45 ના ઉઠી ગઈ, રાત્રે પછી સત્સંગ પૂરો થયો અને સુઈ ગઈ, અને પછી મારે સવારે ઉઠી ગઈ તો મારે આખી ચરણવી થઈ ગઈ, મમ્મીને હેલ્પ થઈ, પાણી પીવડાવાય છે અને મારા જે કોઈને પણ વાય
નથી રહેવું, કોશિશ કરું છું કે સવારે 5 વાગે ઉઠાઈ જવા. ઓકે મહેશ દાદા, હા બરાબર, હવે વાત કરો. હા એટલે પહેલી કલમ પર બધી વાત થઈ ગઈ અત્યાર સુધી, બહુ સરસ. એટલે તમે સુઈ જાવ ને તો ખાસ મમ્મી પપ્પા ને પગે લાગવાના, વહેલા સુઈ જાવ વહેલા ઉઠાય તો સારી વસ્તુ છે. સત્સંગ હોય ઓનલાઈન તો આપણે સત્સંગ સાંભળવો હોય તો સત્સંગ સાંભળીને સુઈ જવાનું, એનો વાંધો નહીં. છોકરાઓનું સેશન હોય ને તો ખાસ એ વખત મમ્મી પપ્પા ને પગે લાગવાનું, અને સવારે ઉઠો ને તારે મમ્મી પપ્પાને પગે લાગવાનું. સુવાનું ઉઠવાની વાત નહીં થઈ ને એટલે પછી મને યાદ આવ્યું કે પેલા આપણે વાત થઈલી કોણ કોણ પગે લાગે છે રોજ. હું લાગું છું, હું લાગું છું, રોજ લાગું છું. સરસ સરસ, બધા લાગે છે, ભૂલી નથી લાગતી. હું મારી બર્થડે ઉપર લાગું છું પગે. ના રોજ લાગવાનું, બર્થડે ઉપર તો ખાસ લાગવાનું, પણ સૂતી વખતે અને સવાર ઉઠતી વખતે ખાસ પગે લાગવાનું. અને સૂતી વખતે દાદા ભગવાનને પ્રાર્થના કરવાની, પેલી છે ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કરાવી છે ને તમને હોમવર્કમાં? બધાને આવડે છે, આવડે છે. તો એ પ્રાર્થનામાં લખ્યું છે ને જે જે દોષો થયા હોય એ હું આપની સમક્ષ જાહેર કરું છું. એટલે જે જે દોષો થયા હોય એટલે શું, સવારથી સાંજ સુધી આ બધી ભૂલો થઈ હોય ને આપણે, એ દોષો આપણે જાહેર કરવાના, એટલે ભગવાનની સામે, દાદા ભગવાનની સામે. મમ્મી પપ્પાને કોઈ દુઃખ પહોંચ્યું હોય, મિત્ર ફ્રેન્ડને કંઈક દુઃખ પહોંચ્યું હોય, અથવા બોલી ગયા હોય આપણે ગમે તેમ, વ્યવહારમાં સવારથી સાંજ સુધી ભૂલો થાય કે ના થાય? જે જે દોષો થયા છે, જે જે ભૂલો થઈ છે, એ દાદા ભગવાન હું આપની સમક્ષ જાહેર કરું છું. તો જાહેર કરવાની ને, આવું થયું પપ્પા જોડે, અને એ ભૂલોનો હૃદયપૂર્વક પસ્તાવો કરું છું. ખાલી બોલવાનું નહીં, એ ભૂલોને જોવાની આખા દાડામાં શું થયું, જોયો તો પસ્તાવો કરશો ને તમે, પછી મનમાં જાહેર કરવાની ભૂલો, અને દરેક ભૂલોની દાદા ભગવાન પાસે માફી માંગવાની. ખ્યાલ આવ્યો? હે દાદા ભગવાન મને ક્ષમા કરો, ક્ષમા કરો, અને બોલો છો ને ફરી આવી ભૂલો ના કરું એવો નિશ્ચય કરવાનો, ને દાદા પાસે શક્તિ માંગવાની. હા ખાલી પ્રાર્થના બોલવા ખાતર બોલવાની નહીં, પણ આમ ઇન્ટેન્શન આપણું કેવું હોય, એમ આશય કેવો હોય, ભૂલોની માફી માંગવા માટે આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલવાની છે. તેના માટે ભૂલોની માફી માંગવા માટે, ભૂલો જાહેર કરવાની, માફી માંગવાની. હા પેલા ભૂલો દાદા ભગવાનના સાક્ષીએ એટલે મનમાં જાહેર કરવાની. હા બધી નવ કલમો અને નમસ્કાર વિધિ આખી માન રહી ગઈ છે, અને શુદ્ધાત્માની પ્રાર્થના હજી બી થોડી ગડબડી થાય છે, મતલબ આવડી તો ગઈ છે પણ થોડી થોડી હેલ્પ જોઈએ મમ્મી, થોડી થોડી વચ્ચે ભૂલી જાય. હા તો મમ્મીની હેલ્પ લેવાય, પુસ્તકની હેલ્પ લેવાય, લખેલી છે ને સત્સાધનમાં, એ પુસ્તકની પણ હેલ્પ લેવાય. હા શરૂઆતમાં હેલ્પ લેવાની, પછી મોડે થઈ જાય, બરાબર. એટલે ભૂલોને જાહેર કરવાની, માફી માંગવાની, અને ફરીથી ભૂલ ના થાય એવી દાદા પાસે શક્તિ માંગવાની. અને સવારે ઉઠો તારે પેલું બોલવાનું છે, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને માત્ર પણ એવું 5 વખત બોલવાનું ચાલે. ઉઠીને ફ્રેશ હોય ને તમે, કેટલા બધા ફ્રેશ હોય, એટલે 5 ની બદલે આપણે 2-3 વાર બોલાય તો ચાલે. પછી તમે વિધિ કરતા હોય ને તે વખતે બધા 5 વખત
ને જે રીતે બોલતા હોય તે, પણ ઉઠીને એક વખત તો બોલવાનું જ, એક બે વખત તો બોલવાનું જ. તો આપણે શું નક્કી થાય કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ નથી આપવું, એવું એવું નક્કી થઈ જાય સવારની પોરમાં. પછી જેવો ટાઈમ હોય એવો તમને, એક વખત તો બોલવાનું છે, પાંચ વખત બોલો તો બહુ સારું. કરશો હવે કાલથી બધા? હા હા, કેટલી વાર? એક વાર કે ત્રણ વાર કે પાંચ વાર? પાંચ વાર. પાંચ વાર. કોઈને જલ્દી સ્કૂલે જવાનું, હોમવર્ક કરવાનું કે મમ્મી પપ્પા જે કઈ કામે, તો પછી ત્રણ વાર બોલવાનું, નહીં તો એક વાર. મહેશ દાદા, આ તમે જે ગાયું એ શું છે? મને નથી. કયું ગાયું? ગાયું નથી, બોલ્યો કે મારા મન પ્રાપ્ત, એટલે આપણને જે પ્રાપ્ત થયા છે, મન વચન કાયા આપણને મળ્યા છે ને, કુદરતે આપણને આપ્યા છે, એ પ્રાપ્ત એટલે આપણને એચીવ, વી ગોટ ઇટ. એટલે આપણને શું છે, આપણું મન છે, વાણી છે, કાયા છે, વાણી અને કાયા, મન વાણી ને કાયા. એટલે આપણું આ જે તમે જે દુઃખ કેવી રીતે આપો છો બીજાને, મનથી આપો છો, વાણીથી આપો છો, અને તમારા બિહેવિયર બોડીથી. એટલે દાદા ભગવાનને સવારે કેમ બોલવાનું આ, કે મારા મન વચન કાયા જે પ્રાપ્ત છે આપણને, મળ્યા છે કુદરતી રીતે આપણા કર્મને હિસાબે, તો મને જે પ્રાપ્ત થયા છે આપણું મન, આપણી વાણી ને કાયા, તો એનાથી દુઃખ અપાય છે ને આખો દિવસ. દાદા ભગવાને શું કહ્યું, આ તમે બોલો ને, દાદા પાસે શક્તિ માંગો ને, મારે કોઈને દુઃખ મન વચન કાયાથી કિંચિત માત્ર પણ, એટલે સહેજ પણ દુઃખ પહોંચાડવું નથી. તો તમે એલર્ટ થઈ જશો સવારની પોરમાં, જાગૃતિ વધી જશે તમારી. ના તો તમને બધાને મળે છે ને આ પ્રાતઃ વિધિમાં આવે છે ને, રોજ કે કરવાને મળે છે બધાને કે કોને મળે નથી? મને નથી. કોઈને પણ દુઃખ ના થાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. બોલાય કે ના બોલાય? મહેશ દાદા, આપણે સપોઝ કે કોઈ ફ્રી ટાઈમ હોય, લાઈક સ્કૂલમાં જતા હોઈએ બસમાં, તો એ વખતનો જે ફ્રી ટાઈમ હોય એમાં સત સાધન કરી શકીએ ને? હા, કરી શકાય. હા, આ તો પેલું સવાર પથારીમાંથી ઉઠીને કેમ બોલવાનું, આપણે ફ્રેશ હોઈએ. હા, આપણે આપણા જ અંદર સ્પંદનો આખા એવું નક્કી પણ થઈ જાય કે કોઈને દુઃખ આપવું નથી મન વચન કાયાથી. એ આ બધું સવારે આમ ઉઠીને તરત આપણે દોડા દોડ કરીએ, રઘવાટ કરીએ કે બ્રશ કરવા જતા રહીએ, તો આ પથારીમાં જરા બે મિનિટ આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરવામાં શું વાંધો છે? અને એક વાર ત્રિમંત્ર પણ બોલાય ઉઠીને તરત એક વાર, પછી તમે તો આખો દાડો ફ્રી હોય, જેટલો ટાઈમ ફ્રી, તો પાંચ વખતે મંત્ર બોલી લેવાના ફ્રી ટાઈમમાં. એટલે તમે ફ્રી ટાઈમમાં રિસેસમાં બોલાય, જ્યારે રમવા જાઓ ત્યારે આપણે મંત્ર બોલીને રમવા જવાનું, જમો તો મંત્ર બોલીને જમવાનું, નાવા જાઓ તો મંત્ર બોલીને નાવા જવાનું, હોમવર્ક કરો તો ત્રિમંત્ર બોલીને હોમવર્ક કરવાનું, તો હોમવર્ક સરસ થાય, રમવાનું બી સરસ થાય, મંત્ર બોલો. એટલે આ કેમ શું આ કેમ બોલવાનું, કે જેટલી વાર ત્રિમંત્ર બોલાય તો કોઈને કોઈ નિમિત્ત ભણવાનું, રમવાનું, દરેક વખત જમવાનું, ઘરની બહાર નીકળતા પણ દાદા ભગવાન એવું કહેતા હતા કે અમે પણ ઘરની બહાર નીકળીએ, સત્સંગ માટે જઈએ, કોઈને ઘરે પગલા કરવા જઈએ, તો અમે ઘરની બહાર નીકળીએ, ઉમરો પગથિયું નીચે ઉતરીએ,
તો અમે પહેલા ઘરમાં ત્રિમંત્ર બોલીએ. અમે ગાડી અત્યારે આપતો પુત્ર બધા શું ગાડી ચલાવે ને, ત્યારે ત્રિમંત્ર બોલે પછી ગાડી ચલાવે, ખબર છે ને? જમતી જમવા જઈએ ને તો આહરી આહાર કરીએ છીએ બોલીએ છીએ ને, તે પેલા ત્રિમંત્ર બોલીએ અને દેવોને જમાડીએ. એટલે તમે ભણવા બેસો ને, અમે આ સત્સંગ માટે બેઠા ને, તો અમે ત્રિમંત્ર પેલા આપણે બોલાય ને. દરેક વખતે હોમવર્ક કરો તો ત્રિમંત્ર બોલીને હોમવર્ક કરાય, એક્ઝામ આપો તો ત્રિમંત્ર બોલીને એક્ઝામ આપવાની. દરેક સારા કામમાં કે દરેક કામની શરૂઆતમાં આપણે ત્રિમંત્ર બોલીએ ને તો આપણા વિઘ્નો દૂર થઈ જાય. વિઘ્નો એટલે ઓબ્સ્ટેકલ, આપણને કોઈ પણ અવરોધ ના આવે, ઓબ્સ્ટેકલ ના આવે, બધા દૂર થઈ જાય. એવું દાદા ભગવાને કહેલું કે આ ત્રિમંત્રમાં એટલી બધી શક્તિ, દેવ દેવીને બધા પુરુષોને નમસ્કાર છે કે બધા વિઘ્નો દૂર થઈ જાય. એવા ત્રિમંત્રમાં એવું દાદા ભગવાન નું વચન બળ છે. એડ કરી દેજો તમારું, બધા કામની શરૂઆતમાં ત્રિમંત્ર બોલવાનું. સવારે ઉઠો તો મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય એવું એ દાદા ભગવાન મને શક્તિ આપો. મારા આટલું લખીને બધાને મોકલાવી દેજે, મન વચન કાયાથી. પેલું ના આવડે ને પ્રાપ્ત મન વચન કાયાથી, કે હે દાદા ભગવાન મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને સહેજ પણ એટલે કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો, દુઃખ ના થાય, ના થાય, ના થાય. એવું જેવું બધાને લેંગ્વેજ આવડતી હોય ને, કોઈને ગુજરાતી ના આવડે તો ઇંગ્લિશમાં કરી નાખવાનું, બરાબર ને? બહુ ઈઝી છે. એ દાદા ભગવાન શક્ય. શું કોણ કોઈ હાથ ઊંચો કરેલો, પ્રશ્ન પૂછવો છે કોઈને? અને અનુસંધાન બોલ, તમે જે અત્યારે કીધું ને કે આ બોલવાનું, તો એ ચોપડીમાં આપેલું છે? આપેલું છે. એટના નિધિ કહેશે, ખુશી કહેશે, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. એ ચોપડીમાં આપેલું છે. તમને એવું તમને સમજ ના પડે ને કિંચિત માત્ર પ્રાપ્ત એટલે શું, એટલે તમને સમજ પાડી કે આપણે મળ્યા છે, પ્રાપ્ત થયા છે. વી ગોટ ઇટ, અવર માઇન્ડ બોડી ને સ્પીચ. વી કેન નોટ હર્ટ ટુ એનીબડી બાય માઇન્ડ બોડી ને સ્પીચ. એવી એ દાદા ભગવાન મને શક્તિ આપો. ઓકે, બરાબર. બીજા કોને ક્વેશ્ચન છે? મારે છે. હા બોલો. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે હું રાત્રે સૂતા પહેલા દાદા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે દાદા ભગવાન મને 6 વાગે જાગીને વિધિ કરવા બેસવું છે અને દાદા જગાડે પણ છે, પણ મારી આંખો જ નહીં ખુલતી અને કંટાળો આવે છે ઉઠવાનો. પાતે દાદા ભગવાન ને રાતે પ્રાર્થના કરીને એ દાદા ભગવાન મને સવારે 6 વાગે ઉઠાડજો અને ઉઠાડીને વિધિ કરાવજો એવી મને શક્તિ આપો. આ તારું જમા થઈ ગયું, ખ્યાલ આવ્યો? હવે તારાથી ઉઠાતું નથી અને આળસ થાય છે, તેની તારે માફી માંગવાની દાદા ભગવાન પાસે. એ દાદા ભગવાન મેં તો શક્તિ માંગી, તમે શક્તિ પણ મને આપી, પણ મને હું કાચી પડી ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હું આળસ અને પ્રમાદ એટલે આળસ કરી અને મેં જાણી જોઈને ઉઠી નહીં, તમે ઉઠાડી દીધી. ઉઠ્યા પછી મેં વિધિ કરી નહીં એવી, એના માટે હે દાદા ભગવાન મને ક્ષમા આપો. તો એક દાડો તારથી બધું થશે, ક્ષમા આપો અને ફરી મને એવી શક્તિ આપો કે ઉઠું ને તરત જ મને એવી શક્તિ આપો કે વિધિ થાય. તું માફી નથી માંગતી ને, પણ
દાદા ભગવાન તો તને ઉઠાડે છે, ઉઠીને તું ભૂલ કરે છે કે વિધિ નથી કરતી, તો પછી જેને ભૂલ કરી એને માફી માંગવાની દાદા ભગવાન, એ ભૂલ કરી તો તારે માફી માંગવાની ને, તો માફી માંગતા માંગતા એક વખત પાકું થઈ જશે. ખ્યાલ આવ્યો? બોલો બીજું કોણ પૂછવું તું કશું? આ તું છોકરો મારે. હા મારે ક્વેશ્ચન એ છે કે નવમી કલમ છે એ દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ સત્ય, એનો ફાયદો શું? ફાયદો આપણું કલ્યાણ થવા માટે, આ મોટો મોટો ફાયદો આપણું પોતાનું કલ્યાણ થાય. આમાં જગત એટલે દેખાય છે વર્લ્ડ કે આપણી ઇન્ડિયા કે બધા આખા વર્લ્ડ ના દેશો, પણ દાદા ભગવાને કહ્યું જગત એટલે આપણું અંદર જે આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણો અહંકાર છે, આપણી ભૂલો છે, એ પહેલું જગત આપણી અંદર છે. કે આપણી અંદર ભૂલો ભંગાય, ભૂલો દૂર થઈ જાય, આ જગતનું કલ્યાણ કરવાનું છે. આપણી અંદર જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે ને, બધી ભૂલો વાળું અંદર બધું પડેલું છે, એ મોટો મોટું જગત આપણી અંદર છે. ખ્યાલ આવ્યો? એ આપણે બોલવાથી આપણી ભૂલો દૂર થઈ જાય અને આપણને જાગૃતિ વધે, એલર્ટનેસ વધે, દાદાની ભક્તિ કરવાની શક્તિ વધે, દાદાની કૃપા ને આશીર્વાદ મળે. તો આપણું જો રાગે ના પડે તો બીજાનું કેવી રીતે તમે જગતનું કલ્યાણ કરવાના છો? પહેલું પોતાની અંદર જગત છે. જગત એટલે આખું બ્રહ્માંડ સમય જાય એવું દાદા ભગવાન કહેતા હતા. આપણી અંદર આખું બ્રહ્માંડ સમય જાય એટલી શુદ્ધાત્માની શક્તિ છે અંદર. એટલે આપણી અંદર બધું બોલવાથી જ અંદરનું પહેલું રાગે પડે આપણું. આપણે બોલવાથી સ્પંદનો આપણી અંદર શું થાય કે મને પ્યોર થવું છે, મને ભૂલોથી મુક્ત થવું છે, મારે ચોખ્ખા થવું છે, મારે સીધા સરળ થઈ જવું છે, મારે વાંકા નથી થવું. જગત કલ્યાણમાં વાંકાપણું ચાલે? આડાઈ ચાલે? આટલી બધી આડાઈ દૂર થઈ જાય, હું સીધો દોર થઈ જઉં, હું ક્યારે મોડું ના ચડાવું, ગુસ્સો ના કરું, મમ્મી પપ્પા દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એનો મીનિંગ શું થાય? એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એટલે શું છે કે આપણે જે આપણે જગ્યા મળી હોય બરાબર, જે વસ્તુને દ્રવ્ય કહ્યું. હા એટલે આ દ્રવ્ય એટલે આપણે, ક્ષેત્ર એટલે જગ્યા, દ્રવ્ય એટલે આપણે દેહ પ્રાપ્ત થયો છે ને. હા અને ક્ષેત્ર કાળ એટલે સમય. આ બધા સંજોગો ભેગા થાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને આપણો ભાવ. તો આપણો સહેજ ભાવ બગડ્યો તો કામ બગડી જાય, સમય ચૂકી ગયા, એ કાળ છે સમય. બરાબર. આ બધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ધીરે ધીરે તમે મોટા થશો ને તો સમજાશે, આમાં બહુ ઊંડા ઉતરવાનું નહીં. એટલે આ બધા સંજોગો છે બરાબર, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા સંજોગો ધીરે ધીરે સમજાશે. નવ વાગે લેક્ચર હોય છે ઓનલાઈન? હા ઓનલાઈન હોય છે. રાતે 9 કે સવાર 9? ના સવાર ના. હા તો 9 વાગે પહેલા તું કેટલા વાગે ઉઠે છે? 8:30 ઉઠું. હા આમ કેટલા વાગે ઉઠવું જોઈએ? આમ તો વહેલા ઉઠવું જોઈએ 7:30 જેટલા. 7:30 એટલે 6 વાગે ઉઠો તો વહેલા કહેવાય તમારા માટે. 6 ને બદલે 6:30 ઉઠે. હવે તારું 9 વાગે લેક્ચર હોય ઓનલાઈન, તું 8:30 ઉઠે, બધા લેટ્રિન જવાનું, બાથરૂમ જવાનું, બ્રશ કરવાનું, મોઢું ધોવાનું,
કઈ ફ્રેશ તો થવું પડે ને. એટલે તારું લેક્ચર થી એક કલાક ઓવર ને હાફ અવર વહેલું ઉઠવું પડે. દાદાને પાસે ત્રિમંત્ર બોલીએ, આપણે પ્રાર્થના બોલીએ, પ્રાતવિધિ જે તને આવડતી હોય, નવ કલમ આવડતા હોય, આવડતી હોય, તો એ પ્રાર્થનામાં 20-25 મિનિટ ના જાય તારી? હા, બધું પરવારતા ના. તું નયા વગર લેક્ચર એટેન્ડ કરે છે? ના, બ્રશ ને કર લઉં, પછી જો ટાઈમ મળે તો હું નહીં લઉં લેક્ચર પૂરો થાય એટલે. એટલે 20 મિનિટ નો ગેપ હોય. વહેલો ઉઠે ને, એક કલાક દોઢ કલાક વહેલો, એટલે 6-6:30 ઉઠે તો નહી ધોઈ લેવાય, દાદાની વિધિ કરી લેવાય, મમ્મી પપ્પાને પગે લગાય, મમ્મી પપ્પાની થોડી ઘણી સેવા પણ નાની મોટી સવારે સ્કોપ મળે તને. મમ્મી જ 7:30 ઉઠે. હા વાંધો નહીં. હા દેવન, દેવન, દેવન તું 10 વાગે સુઈ જાય છે ને? ના, 10:15. હા તો એ 10 વાગે તો તારે 6:30 ઉઠી જવાનું, નક્કું કરવાનું દાદાને કહેવાનું. હા દાદા, તમારો અવાજ ઇકો થાય તો બે વાર સંભળાય. આ વાંધો નહીં, તો કરશે એડજસ્ટમેન્ટ. હા ઓકે, કેટલા વાગે નક્કી કરીશ ઉઠવાનું કાલથી? વહેલા ઉઠવાનું 6:30 કે પછી વિધિને નાવાનું એવું બધું કરીને. હા તો ના ઉઠાય તો એલાર્મ મૂકી દેવાનું મોબાઈલ માં, કે પેલું ઘરમાં એલાર્મ હોય ને, 6:30 ઉઠી જવાનું નક્કી કરીશ. હા, અને દાદા ભગવાન ને પ્રાર્થના કરીને સુઈ જઈશ, હે દાદા ભગવાન મને 6:30 ઉઠાડી દેજો. હા, એવું 5 વખત બોલજે. હા, તો ઉઠી જવાશે. ઓકે, ચાલો. જય સચિદાનંદ. એક મિનિટ, આપણે કાલ માટે સેમ બે હોમવર્ક, ઓકે, એક ઉઠવાનું કેટલા વાગે ને, અને બીજું કોની વાણીથી કોઈને દુખ આપ્યું કે નહીં, ઓકે? હા, અને શું લખીને મોકલાવું? હા, વિથ ટોપિક. શેનું કરે તું? તમે કીધું ને લખીને, એટલે પ્રાપ્ત મન વચન કાયા વાળું લખીને. હા, એ તો એ લખીને મોકલાવી દેવું. ઓકે, હોમવર્ક નથી પણ બધાને હજી તો બધાને પાકું કરવું પડશે ને. હા, યા, એટલે એકવાર લખીને મોકલાવે ને, એટલે આપણે બધા એકવાર ગોખી લે ને પછી આવી જશે. બરાબર. હા, પ્રોજેક્ટ ચાલે છે આપણા મહાત્માઓ સાથે. હા, બહુ સરસ. તો એમનો આપણે સાંભળી એક્સપિરિયન્સ. દીપક આનંદજી, જય સચિદાનંદ. એડજસ્ટ થતા આવડ્યું એ મોક્ષે જાય એવું દાદા ભગવાને કીધું. તો ચાલો આજે આપણે મહાત્મા ડોક્ટર પૂર્ણિમાબેન, બહુ સિનિયર ડોક્ટર છે, હતા અને રહેશે, આપણે એમનો અનુભવ જાણીએ. જય સચિદાનંદ પધારજો ડોક્ટર સાહેબ. જય સચિદાનંદ. સર્વે આપતો પુત્ર, જય સચિદાનંદ. સર્વે મહાત્માઓ, દાદા ભગવાન જોડે રહેજો. સો રજનીકાંતભાઈ કહેલું કે આપણે છેલ્લા 1 વીકમાં કેવી રીતે એડજસ્ટ થયા એ આપણે વાત કરવાની છે. હવે આની પહેલા ખાલી એક વાત કેવી છે કે બેક 1973 હું 24 યર્સની હતી ત્યારે અમારા અરેન્જ મેરેજ હતા. એટલે એન્ગેજમેન્ટ થયા એ દિવસે, ત્યાં એન્ગેજમેન્ટના દિવસે ગયા ત્યારે તો, અને એ સંયુક્ત કુટુંબ છે, 3 ભાઈઓ મોટા, એટલે 3 મોટા જેઠ અને જેઠાણીઓ. તો ખબર પડી કે ત્યાં તો રોજ જે માથે ઓળવાનું, સાડી પહેરી પણ માથે ઓળવાનું જેઠ લોકોને, અને કે એ લોકો ચુસ્ત પુષ્ટિ માળગી, એટલે બધા એના કાયદા પાડવાના. હવે હું આફ્રિકામાં મોટી થયેલી, અમારે કોઈ દિવસ ઘરમાં એવું નહોતું, એટલે થોડું પહેલા તો આમ શોક લાગ્યો. પછી પણ બાબા પૂજ્ય સાંજે મને બેસાડીને કહ્યું કે આવું ફાવશે, આવું તને ફાવશે. ત્યારે મગજમાં એક જ બા ઓલવેઝ કહેતા હતા કે આપણા જ્યાં લગ્ન થવાના હોય ત્યાં નક્કી થયેલું છે, એટલે થયો. હા બસ ચાલો, નક્કી થયેલું છે એટલે કે ફાવશે.
એટલે અને કે આપણે એવું કહ્યું કે કોઈને દુઃખ ના થાય એવી રીતે આપણે વ્યવહાર કરવો, આ મોટું કુટુંબ છે બરોબર. હવે ત્યારથી 47 યર્સ એડજસ્ટમેન્ટ તો લીધા, પણ ત્યારે તો ઓવર ધ યર્સ એડજસ્ટમેન્ટ કેવા થોડા અંદર કચકચ થઈને પછી એડજસ્ટમેન્ટ લીધા, એટલે કરેક્ટ એડજસ્ટમેન્ટ તો દાદા મળ્યા પછી થોડી સમજ પડી. પણ આ છેલ્લા આપણા 6 મહિનામાં આપણા આપતપુત્ર સાહેબના સત્સંગમાંથી રિયલ એડજસ્ટમેન્ટ કેવી રીતના લેવાના એની સમજ ફાઇનલી આવી. હવે આ સો એ પહેલાની એડજસ્ટમેન્ટની વાત કરું છું, પણ કેવી રીતે લેતા હતા. હવે છેલ્લા અઠવાડિયે આપણે કહ્યું છે રજનીકાંતભાઈએ, તો એમાં એમ છે કે અબાઉટ 5 દિવસ પહેલા કે અમારા જેઠને થોડું બીમાર, હી વોઝ ફિલિંગ ડિઝી, અને થોડું સોરી મારું ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સ થાય તો માફ કરજો, તે એમને થોડી ડિઝનેસ નહોતું, તે લોકો અબાઉટ 1 અવર દૂર રહે છે. તો અમે કહ્યું ફાઇલને કે ચલો આપણે 11 વાગે પહોંચી જઈશું. હવે ટાઈમનો મારો પહેલેથી બહુ પંક્ચ્યુઆલિટીનો બહુ મોટો આગ્રહ, અને એમને તોડવા માટે અમારા ફાઇલ નંબર 2, એટલે એમણે 10 વાગે નીકળવાનું હતું, 1 કલાક વલાગે વિધાઉટ ટ્રાફિક, તો 9:45 થયા, 10:05 થઈ તો બી તૈયાર ના થયા. હવે પહેલા તો હું બહુ કચકચ કરું ઘરમાં જ, કહું કે ચલો તૈયાર ન થયા, ચલો તૈયાર ન થયા, મોડું થાય છે. આ વખતે તો એડજસ્ટમેન્ટ લેવા માંડ્યા, એટલે હું મારે ટાઈમે કારમાં બેસી ગઈ. પછી 25 મિનિટ પછી આવ્યા, પણ ત્યાં સુધી અંદર દાદા ભગવાન અસીમ જય જયકાર બોલ્યા, થોડું આપતા સૂત્રો વાંચ્યા આઈફોન માંથી, એટલે પછી એ બી. હવે પહેલા તો એવું કે અંદર ઘરમાં બેસીને કચકચ કરતી, પછી 2 કે હવે કારમાં તો આવ્યા, 15-20 મિનિટ મોડા થઈ ગયા. તો પેલા તો બેસેલો કહું કેટલા મોડા થઈ ગયા, કશું બોલે નહીં. પછી બીજું શું કે સીટ બેલ્ટ, એમને પ્રકૃતિ જેવી છે કે સીટ બેલ્ટ, કારમાં અહીંયા રૂલ છે કે કાર ચલાવો એટલે સીટ બેલ્ટમાં બેસવું જ પડે, પણ આગળ બેઠા હોય એટલે. તો એ સીટ બેલ્ટ સમહાવ 5-10 મિનિટ પછી જ એ પ્રકૃતિ પેલા ફોન લેશે, તે કરશે કે. તો હું પહેલા બહુ કચકચ કરી કે સીટ બેલ્ટ બાંધો, હજુ નથી બાંધ્યો, 1 મિનિટ થાય ફરી વાર નથી બાંધ્યો. હવે ખબર છે પ્રકૃતિ છે, એટલે હું એડજસ્ટ થઈ ગઈ કે એમના ટાઈમે જે બાંધવાના છે. પછી એમની જાતેથી 5 મિનિટ પછી બાંધ્યો. એ જોયું છે કે પેલા કચકચ કરતી ત્યારે વધારે મોડા બાંધતા હતા, હવે વહેલો, એટલે પ્રોબ્લેમ મારો હતો એક્સેપ્ટન્સ નો. પછી કારમાં બેસીએ, પછી ફ્રી વે પછાય, એટલે પછી અમે ગયા. તો અગેન એ પણ હવે પ્રકૃતિ સમજાય છે ને મારે એડજસ્ટ થવાનું એ સમજાય, કારણ કે કારમાં બેઠેલા કે ઓ ફાસ્ટ ચલાવે છે, પેલી સાઈડે ટ્રક આવે છે, બ્રેક માર, રાઈટ સાઈડે જા, જરા પેલી કાર ને પાછળ રહેજે, એવી રીતના કન્ટિન્યુઅસ કોમેન્ટ. એટલે હું પહેલા હું સામે કહું, પછી ત્યારે પહેલા ઓ મને તમારથી તો બેટર આવે ચલા આવું. હવે તો મનમાંથી શબ્દ બોલવાનો નહીં કે એમની પ્રકૃતિ છે, એમની આ ડિઝાઇન છે, મારી જુદી છે, અને હું બરોબર ચલાવું છું, તો ચાલો પૂર્ણિમા તમારી જે ભૂલ હશે એમને દેખાય છે, એટલે એક્સેપ્ટ કરો અને ચાલો આગળ. એટલે એ બધું, એટલે પહેલા બિફોર દાદાનું એડજસ્ટમેન્ટ લેવા તો આખો વખત કચકચ, એટલે આ તો 5 મિનિટે બોલે પછી બંધ થઈ જાય, હું કશું બોલો ના, એટલે પછી બીજું 45 મિનિટ શાંતિ, કશું કચકચ નહીં થાય. એટલે આવી રીતના દાદાના જ્ઞાનના એડજસ્ટમેન્ટ લેવાય. પછી બીજું અબાઉટ 2-3 દિવસ પહેલા તો આપણે બધું ઘરનું કામ, હું 42 વર્ષથી તો આખો દિવસ 12 કલાક ઘરની બહાર જ હતી, પ્રેક્ટિસ પોતાની કરતી હતી, એટલે હવે ઘરમાં છું એટલે બધું ઘરમાં દેખાય કે આ કરવાનું છે, પેલું કરવાનું છે. તો બધી બુકો અને મેગેઝીનો કાઢીને કેટલા વખતથી આગળ પડી છે, રોજ કહો આપણે ચાલો હવે મારું મેં કર્યું, પણ એમનું હજુ એક હું મારું કરી નાખીશ. તો એમાં બી પહેલા તો બહુ કચકચ કર્યું, હજુ નથી કર્યું, આજે નથી કર્યું, કાલે કરવાના છું. એ બધી અંદરથી જ હવે ક્વાયટ થઈ ગઈ છું કે એમનો ટાઈમ આવશે ત્યારે કરશે. એટલે પૂર્ણિમાએ કારણ કે હું મારી ડિઝાઇન પ્રમાણે એમને ચલાવવા જાઉં હવે એ નહીં ચાલે, અને દાદાના જ્ઞાનથી ખબર છે કે એ પ્રકૃતિ છે,
અને મારો મારે જ એક્સેપ્ટ કરી અને શાંતિથી લેવાનું છે, એટલે એ બી થઈ જાય છે. પછી પરમ દિવસે કે ત્યારે નોર્મલી હું અમે કહું કે પ્લીઝ થોડા વહેલા ઉઠજો, આઈધર 7 વાગે ઉઠજો તો મારો સત્સંગ શરૂ થાય તે પહેલા, કે નહીં તો 8:30 પછી હું તમને ચાય બનાવી લઈશ. તો કોક વખત કરે તો પરમ દિવસે આપણા 7:25 થાય ત્યારે કે એમની એ જુદા ટાઈમે ઉઠે, એ મોડા ઊંઘી જાય, હું તો બહુ વહેલી ઊંઘી જાઉં, વહેલી ઉઠી જાઉં. તો એ કે હવે ચાય પીવાનો ટાઈમ મારો થયો, અરે તો પહેલા તો મનમાં કચકચ થયા, અરે 7:30 થયા, 5 મિનિટ બાકી છે, મારા સત્સંગની આવું કેમ કરો છો તમે, મોડી ચાય મૂકી આપીશ. આ તો શાંતિથી કહ્યું ચાલો લોગ ઇન કરી લીધું અને પછી ચાય પાણી બધે કર્યું. એટલે આવી રીતના એડજસ્ટમેન્ટ થોડા લેવાય છે. અને ફાઈનલી તો એ છે કે આપણા જયારે આ દાદાની આ જયારે કશું મનમાં ઓલું થાય ત્યારે એમ જ કે આપણે છૂટું છે એટલે આપણે કરવાનું છે. અને આફ્ટર ઓલ ધીસ ઇઝ અ બેસ્ટ પર્સન, ધીસ ઇઝ ગુડ પર્સન, દાદા ઓલવેઝ કહેતા કે આવી રીતે આપણે રાખવાનું ઘરમાં કોઈ કોઈની પાસે બની હોય તે. અને દાદાના જે બીજા 4 સૂત્રો છે, બન્યું તેને આ ભોગવે ની ભૂલ અને અથડામણ ટાળો, એ બધું બી મનમાં રાખી છે તો એડજસ્ટ થઈ જવાય છે મોર એન્ડ મોર ઇઝીલી હવે. એટલે આવી રીતના મારો લાસ્ટ વીકનો એક્સપિરિયન્સ છે. અને બસ તો જયસંગના આપણા સપ્ત આપતો પુત્રને તો મારો ખૂબ ખૂબ થેન્ક યુ છે કે એને લીધે આ બધો એડજસ્ટમેન્ટ રિયલી હવે કરવાનું ધીમે ધીમે સમજાય છે. અને બધા આપતો પુત્રને મહાત્માઓની વિનંતી કે પૂર્ણિમાના આપણા જ્ઞાનમાં વધારે વધારે આપણે વધીએ અને સમજ વધે એવી બધાની આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. Hi Sachina Puraban, very good, thank you for accepting my invitation. And Mosaras Matmao, this is another example ke when we are tracking something then things get done and bo faido thai se. To Mahesan ji emne gyan nu kevitna adjustment nu vapran rene thoru vato karo pachi Deepakanand ji summary aapse. Okay. બહુ સરસ તમારો અનુભવ. એડજસ્ટમેન્ટ લેવાની નક્કી કર્યું કે મારે સામેવાળાને ડિસએડજસ્ટ થવું નથી અને મારે એડજસ્ટમેન્ટથી જ ચાલવું છે, એવું તમારો જે ભાવ છે આમ નક્કીપણું છે. એ દાદા ભગવાન તો શું કહે છે કે ખાલી આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એડજસ્ટમેન્ટ નિકાલ થયો કે ના થયો એ મારે જોવાનું છે, એના જેવું છે કે તમે નક્કી કરો કે આ ફાઇલનો આ મારે સામે વ્યક્તિ જોડે એડજસ્ટમેન્ટ લેવું છે. ખાલી નક્કી કરશો ને પૂર્ણિમાબેન, તમે તો ટ્રાય કર્યો અને કેટલું બધું વાત કરી અનુભવ, એટલે સુધી કે આ ફાઇલ છે અને ફાઇલનો મારે ફાઇલ જોડે એડજસ્ટમેન્ટ લેવું છે, બસ એ દાદા ભગવાન મને શક્તિ આપો. આટલામાં તો કેટલું બધું આપણી અંદરને પરિણીતિ બદલાઈ જાય એડજસ્ટમેન્ટ લેવાના ફેવરમાં. બરોબર. આ તો દાદા ભગવાનને યાદ કરવાના ને શક્તિ માંગવાની દરેક બાબતમાં, એડજસ્ટમેન્ટ લેવાની બાબતમાં, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની બાબતમાં, એ જે કંઈ લેકિંગ પોઈન્ટ હોય દાદાને હાજર કરો ને તો દરેક વસ્તુ સંસાર વ્યવહાર દાદા કહે છે જાઓ તારી વારે વાર, તું નક્કી કર. એટલે આ બહુ સરસ તમારો અનુભવ. બહુ સરસ મહેશાનજી. દીપકાનજી જય સચિદાનંદ. એક મિનિટ દીપકાનજી, પછી દીપકાનજી સમરી કર્યો પછી મહેશાનજી તમારો રિસેન્ટલી કઈ એડજસ્ટમેન્ટનો એક્સપિરિયન્સ હોય જણાવજો, પછી આપણે ક્વેશ્ચન લઈશું. ઓકે ઓકે. હા દીપકરણજી. જય સચ્ચિદાનંદ. એક વસ્તુ છે આપણે ફરી એને કહીએ છે કે બહેનોએ ખાસ કરીને પપ્પાના ઘરમાંથી સાસરે જવાનું થાય છે તો એ લોકોના ભાગે એડજસ્ટમેન્ટ બહુ મોટા પાયે આવે છે. અને જેવી રીતે ડોક્ટર સાહેબે કીધું, મમ્મીએ કીધેલું મને, એટલે દરેકના મધરે એમને કીધેલું જ હોય છે
અને હંમેશા મધરે કીધેલું હોય ને તો આપણે એ એક્સેપ્ટન્સ ઇઝીલી આવે, એટલે કે મમ્મીએ કીધેલું છે તો આ માથે છેડો લેવાનો ને એ બધું આવ્યું, મુખ્ય વસ્તુ આ થઈ જાય. હવે એક વસ્તુ કેવી છે કે જ્યારે આ જ્ઞાન સાથે હોય છે અને જ્ઞાન નથી હોતું, એ બેમાં એક ફેર પડી જાય છે. જ્ઞાન ફેર સાથે જો એડજસ્ટમેન્ટ લે, એટલે જ્ઞાન વગર એડજસ્ટમેન્ટ નહીં લે તો ત્યાં ઝઘડો થાય, મતભેદ થાય, એને એમ કહીએ કે કઢાપો થાય. અને કઢાપો હોય ત્યાં અંદર અજંપો હોય જ, એટલે બહાર રૌદ્ર ધ્યાન અને અંદર આર્ત ધ્યાન હોય જ. પણ આ બહારના એડજસ્ટમેન્ટથી શું થાય, બહારનું રૌદ્ર, બહારનું કકડાટ કચકચ બંધ થઈ જાય, એટલે અંદરનું રે, એ બહુ મોટું સ્ટેપિંગ મળે છે આપણને. એટલે એડજસ્ટમેન્ટથી જ્ઞાન વગર પણ જે એડજસ્ટમેન્ટ થાય છે એમાં રૌદ્ર ધ્યાનમાંથી આપણે આર્ત ધ્યાનમાં આવીએ છીએ. હવે વખતે અંદર પણ એ થતું હોય અને અંદર ખૂબ હૃદયનો ભાવ થાય કે દાદાએ કીધું છે, હવે જ્ઞાન નથી લીધું એની જ વાત કરીએ છીએ આપણે, અને નક્કી કરે કે ના દાદાએ કીધું છે કે આ રસ્તો મોક્ષે લઈ જનારો છે, પછી ધીમે એ આર્ત ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં જાય. આ બહુ મોટું સ્ટેપિંગ છે. એટલે સામાન્ય રીતે રૌદ્ર ધ્યાનમાંથી આર્ત ધ્યાનમાં આવે ને ખૂબ હૃદયનો ભાવ થાય, પશ્ચાતાપ થાય, અંદર પણ જો અસર થાય તો એ ધર્મ ધ્યાનમાં જાય. હવે જ્ઞાન મળ્યા પછી શું થાય છે, તો કે જ્ઞાન મળ્યા પછી આ જે બહારની અથડામણ જે થયા કરતી હોય તે બધી બંધ થઈ જાય અને અંદર શાંત થાય. પૂતગલ કેવું છે, પૂતગલ શાંત થાય ને એટલે પૂતગલ જો ધર્મ ધ્યાનમાં આવે ને તો આપણું શુક્લ ધ્યાન સચવાય. એટલે આ એડજસ્ટમેન્ટના આધારે આપણું સહેજે બહાર ધર્મ ધ્યાન રહે અને અંદર શુક્લ ધ્યાન આવે, બહુ મોટું એડજસ્ટમેન્ટ, બહુ મોટું બેનિફિટ છે. અને મોટામાં મોટું એડજસ્ટમેન્ટ જે આપણે સાથે જેમની જોડે મેરેજ થયેલું છે, બે વાઇફે હસબન્ડ સાથે, પતિએ પત્ની સાથે અને પત્નીએ પતિ સાથે, અને એક વાત બહુ સરસ દાદાએ કરેલી છે કે આ કાળમાં અને કાયમના બધા જ કાળમાં કાઉન્ટર વેટ તરીકે આવેલા હોય, અને હવે કાઉન્ટર વેટ તરીકે આવેલા હોય એટલે આપણે સમજી શકીએ તમને જે ગમતું હોય ને તે સામેવાળાને ના ગમતું હોય, સામેવાળાને જે ગમતું હોય ને તે તમને ના ગમતું હોય. એટલે જો સાથે જીવન કાઢવું હોય તો એડજસ્ટમેન્ટની ચાવી જે દાદાએ કીધી છે અને તમે બહુ સારી રીતે રાખ્યું, પહેલાં અકડામણ થઈ જતી હતી, હવે આપણે રેડી થઈને ગાડીમાં બેસી જવું કે જે હોય તે. એટલે એક વાત છે અહીંયા કે જ્ઞાન પછી જો એડજસ્ટમેન્ટનું અંદર આવે નહીં તો સંજોગો ગુંગળામણ કરાવે, સફોકેશન કરાવે. અહીંયા આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનના પરિણામ તો આવતા જ નથી, કદાચ બહાર કચકચ થાય ને તો એ સફોકેશનનું બોલે કે ને બ્લાસ્ટ બહાર થઈ ગયો, પણ અહીંયા રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાન હોતા નથી, એ ધર્મ ધ્યાનનું પરિણામ લાવે છે. યા તો પછી સફોકેશન કરાવે, અંદર ગુંગળામણ કરાવે અને ધીમે ધીમે એ ગુંગળામણ પણ જતી રહી. એટલે આ સીટ બેલ્ટનો દાખલો આપ્યો, આપણે એક વસ્તુ કરી શકાય, સીટ બેલ્ટ નો લો છે, સીટ બેલ્ટ પહેરી લો એમ કરીને કહ્યા હતા, એના કરતા આપણે એમ કહી શકીએ છે પ્લીઝ બકલ યોર બેલ્ટ એમ કરીને કહી છે ને, પ્લીઝ બકલ અપ એમ કરીને એ લોકો મેસેજ પણ છોડે છે ઉપર પેલા પર. એટલે આપણે થોડું પ્રેમથી કહેવાનું, કારણ કે હંમેશા કેવું છે કે આપણે કહીએ ને તો એમાં સામાનો અહમ દુભાઈ જાય, ડોન્ટ ટેલ મી કરું છું ને, મેં ક્યાં ના પાડી, 10 મિનિટ પછી પણ કરું છું ને એમ કરીને થાય. પણ આપણે આવી રીતે થોડું અહમ ના દુભાય એવી રીતે આપણો વચન નીકળ્યા તો એ પણ બહુ મોટું એડજસ્ટમેન્ટ છે. અંદર તો બહુ ગરમ થતું હોય અને બહાર આપણી વાણી એવી રીતે ફિલ્ટર થઈને નીકળે, એટલે જ્યાં અહમ નથી દુભાતો તો ત્યાં પહેલા એને તો પછી કેટલા અહમ લગાવી આપું, દાદાને લગાડતા હતા કે નહીં, એટલે તમારે પછી કહેવાનું કે હું દાદાને લગાડતી હતી ને એવી રીતે તમને લગાડી આપું. આખું ફરી જાય, આખું ફરી જાય,
After all, we have to learn to pacify the other person's ego. કઈ ને બધી ઈગોની જેટલા મન છે અને આ આવડી ગયું ને એડજસ્ટમેન્ટ એવું છે. દાદા તો દાદા હતા એમ નહીં. જેમ એક વખત દાદાને કીધેલું, એક જણા કીધું, દાદા આ 6 વર્ષથી તમારી પાસે જ્ઞાન લીધું છે, ઘરે કચકચ બહુ થાય છે. દાદા ધીમે રહીને એમને કીધું, મારી જોડે તો કચકચ કરતા નથી. દાદા તમારી જોડે કેવી રીતે કચકચ થાય? તો કેમ ત્યાં દાદા નથી? વોટ અ રેવલેશન. એટલે પછી એમને સમજવું પડે, હા દાદા બરાબર છે, વાત સાચી. એટલે એ ઘરે પણ હવે દાદા જોતા થયા. હવે દાદા જોડે જેવી રીતે ડીલ કરતા હોય એવી રીતે કરે. જેમ દાદા પાસે આપણે એક્સપેક્ટ નથી કરતા, પણ આપણે દાદાને બહુ પ્રેમથી કહીએ, દાદા બેન લગાવી આપું, હા લગાવી આપું, એવી રીતે. આ તો આપણે દાખલો કેવી રીતે આપણે આપણું વ્યવહાર બધો સ્મૂધ આઉટ કરી શકીએ. અને કન્ટિન્યુઅસ ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્શન તો કેવું છે ખબર છે? તમે જો કોઈની જોડે બેસેલા હોય ને તો તમે ઇન્સ્ટ્રક્શન આપ્યા વગર રહો નહીં. આ ડ્રાઇવિંગનું એક વાત એવી છે, એટલે જેને જે ડ્રાઈવ કરતા શીખેલા હોય ને તેમને મોટે ભાગે એવું થાય. પણ ધીમે રહીને આપણે સમજવાનું કે આપણો વ્યવહાર આપણી સામે આવ્યો છે, એટલે આપણે એ વ્યવહારને એક્સેપ્ટ કરતા થઈએ. અને એક્સેપ્ટન્સ એ બહુ મોટા મોટું એડજસ્ટમેન્ટ છે. અને એક વસ્તુ આપણે સમજી લેવાનું કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય સેલ્ફ. એટલે આપણે દાદા કીધું ને કે આપણે આપણી પથારી ચોખ્ખી કરીને માથે ઓઢીને સુઈ જવાનું. આપણું ચોખ્ખું હશે તો કોઈ હલાવશે નહીં, અને કોઈ હલાવે તો આપણે જાણવું કે આપણું ચોખ્ખું નથી. દેટ્સ ઇટ. અને લાઈફ લોંગ આ એડજસ્ટમેન્ટની સમજણથી એ જ આપણો મોક્ષ માર્ગ છે. એક વાત છે કે દરેકનો વ્યવહાર સ્વતંત્ર છે, એટલે આપણે કોઈના વ્યવહારમાં હાથ નાખવો નહીં. પણ આપણી જોડે કોઈ વ્યવહાર કરે તો આપણો વ્યવહાર આપણી સામે આવે છે, એનું એડજસ્ટમેન્ટ. દાદા ભગવાને કહ્યું કે સત્સંગ માટે વી આર એવર રેડી, એ જ મોટું મોટું એડજસ્ટમેન્ટ થાય છે. આજે દીપક આનંદનો ફોન આવ્યો કે ભાઈ સત્સંગ માટે તૈયાર. એકવાર તો મનમાં બપોરનો સેશન જરા ફાઇલ હતી લેવું તું, છતાં પણ મન સંજોગો એવા નહોતા. પણ પછી કે રાતે 9 થી 10 છે, એટલે સત્સંગ માટે ગમે તેવા સંજોગો હોય એટલે તરત ફટોફટ જમવાનું ગોઠવેલું મહાત્માને ત્યાં. જસ્ટ 2 મિનિટ પહેલા જ હું ગાડીમાંથી ઉતર્યો અને કેમ કરીને આ સત્સંગ માટે એડજસ્ટમેન્ટ લેવું, લાઈવ સત્સંગ ને અમે તો રાહ જોતા હોય. એટલે આ એડજસ્ટમેન્ટ તો એટલું સરસ ગોઠવાઈ જાય છે આના માટે. દાદા કે જો સત્સંગનું એડજસ્ટમેન્ટ, જો સત્સંગની તાલાવેલી લાગી હશે એનું એડજસ્ટમેન્ટ લેશો બધા ફાઇલો, તો કે છે સત્સંગથી બધા જ વ્યવહારમાં બધા જ એડજસ્ટમેન્ટ આપ મેરે આવી જશે કે છે. આમ તો બધી બહુ દાદાએ વાત કરી છે, પણ આ તો પહેલા જ આપણું મન બતાવે કે આટલા બધા 4 વાગે ઉઠી ગયા. પછી આપણે એને મન સાથે વાતચીત કરી, ના 4 વાગે ઉઠી ગયા તો આપણે શક્તિ માગીએ દાદા પાસે. એટલે મન સાથે એડજસ્ટમેન્ટ લેવાનું થાય, ના થોડી વાર સુઈ જઈએ. મન તો બતાવે ને કે બહુ વહેલું છે, હજુ તો આપણે 4:30-5 વાગે ઉઠવાનો સમય નક્કી રોજનો હોય છે, 4:45. પણ એ મન પાછું મન સાથે એડજસ્ટમેન્ટ લીધું કે ના ઉઠી ગયા હવે સુઈ જવું નથી. મનને સમજાયું, સવારનો દાખલો બનેલો, 4:15 આંખ ખુલી ગયેલી, બીકું હવે એડજસ્ટમેન્ટ લઈએ આપણે, સુવું નથી, વોક કરી લઈએ 1/2 કલાક. કારણ કે તરત પથારીમાં તો આપણે બેઠા હોય ને તો શક્તિ માગતા માગતા ઊંઘ આવે. એટલે પછી મેં મનને કહ્યું કે ના આપણે વોક કરતા કરતા શક્તિ માગીએ, અને પછી પ્રાતવિધિ ને બધું જે ટાઈમ છે આપણો 5:30 નો ત્યાં સુધી વોક કરીએ, શક્તિ માગે 5:30 થી 6:30. એટલે આવી રીતે મેઇન શું છે, વ્યક્તિ જોડે તો એડજસ્ટમેન્ટ આવે છે લેવાનું, પણ આપણા મન સાથે, બુદ્ધિ સાથે, આપણો ડિસ્ચાર્જ અહંકાર સાથે પણ આપણે લેટ ગો સત્સંગ અને વિધિ માટે એને એવું એડજસ્ટમેન્ટ લઈએ કે મન આપણા પર ચડી ના બેસે.
મને કહીએ કે તને આરામ આપીશ થોડી વાર, પણ એની સાથે ઉઠ્યા પછી મેં કહ્યું ના એડજસ્ટમેન્ટ આપણે ચાલીએ શક્તિ માગે, એવો આજે અનુભવ થયો. બરાબર, જય સચિદાનંદ. બહુ સરસ, જય સચિદાનંદ. હવે આપણે મહાત્માના ક્વેશ્ચન લઈએ. કીર્તિબેન. જય સચિદાનંદ મહેશાનંદજી, જય સચિદાનંદ દીપકાનંદજી, જય સચિદાનંદ રજનીભાઈ, જય સચિદાનંદ. મારે ક્વેશ્ચન છે, આપ્તસૂત્ર નંબર નાની બુકલેટ છે નંબર 5, આપ્તપુત્ર આપ્તસૂત્ર નંબર 5 બુક, અને એમાં આઈટમ નંબર છે 40-47, બહારના વિનયથી અવતાર મળે અને અંદરના વિનયથી મોક્ષ મળે, એટલે આમાં તફાવત જાણવો હતો કે અંદરનો વિનય કેવી રીતના વિનયમાં રહે, વોટ ઇઝ મેઇન વિનય, અંદરનો વિનય કેવો. હા, એટલે આપણે મૂળ તો દાદા કહ્યું ને કે વિવેક વિનય અને પછી પરમ વિનય, એટલે આપણે અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાન મળ્યા એટલે અંદરનો વિનય કેવો હોવો જોઈએ, એ અંદરના પુરુષાર્થને લાગે છે. આપણે જે અંદરના વિનયની વાત કરીએ ને કે આપણું અંતસ્કરણ એ અંદરની વસ્તુને લાગુ પડે છે, કે આપણું અંતસ્કરણ કઈ આમ એટેચ હોવું જોઈએ, જકડાયેલું રહેવું જોઈએ, તે કે આપણને દાદા મળ્યા એટલે આપણું અંતસ્કરણ આપણા શુદ્ધાત્મા સાથે, આજ્ઞા સાથે, દાદાના નિધિધ્યાસન સાથે, પ્રતિક્રમણ સાથે, કે દાદાની કોઈ પણ પ્રકારની ભક્તિ સાથે આપણું અંતસ્કરણ વણાયેલું હોવું જોઈએ, એટલે એને એટેચ હોવું જોઈએ, એ વિનય કયો આપણા અંતસ્કરણની સાથે. મન તો બતાવે ને કે આપણે હમણાં વિધિ નથી કરવી, મેં દાખલો આપ્યો ને કે હમણાં ઊઠવું નથી, સુઈ જવું છે, એટલે અંદર બધું ઊભું થાય ત્યારે આપણે એને ફાઇલનો સંભાવે નિકાલ પહેલા આપણા અંતસ્કરણ જોડે કરવાનો છે, વિનયથી કરવાનો છે. એટલે ફાઇલ નંબર 1 સાથે વાતચીતનો પ્રયોગ કરીએ આપણે, એટલે દાદાના આશય પ્રમાણે જીવવું છે એ આપણો અંતસ્કરણનો વિનય આવે, એ થોડું ઘણું અંતસ્કરણનો વિનય સમજ્યા તમે? એટલે નક્કી પણ હું અંદર, એ તો છે જ, આમ મનમાં તો નિશ્ચય છે જ, રોજનો નિશ્ચય છે, અને મેઇન ગોલ પણ છે કે આજ પ્રમાણે જીવવું છે, તો એ એ પણ તો એ પરમ વિનયમાં એક્ઝેક્ટલી, એટલે શું પરમ વિનય? એટલે પરમ વિનય આખી લાસ્ટ સ્ટેજની વાત છે. પરમ વિનય એટલે દાદા ભગવાન કહેતા હતા કે પરમ વિનય એવું સ્ટેજ લાસ્ટ સ્ટેજ છે, પણ વિનય એકવાર ઊભો થયો દાદાની ભક્તિ માટે, મહાત્મા જોડેની સિન્સિયરિટી માટે, અને આપણી પોતાની જાત સાથે સિન્સિયરિટી, એ આખો અંદરનો વિનય ઊભો થશે તો પરમ વિનય તો આખી વસ્તુ જ છેલ્લી છેલ્લા અવતાર અને છેલ્લી દશાની વાત છે. એક એક પરમ વિનય તો કોઈને અમારા સિવાય કોઈને હોઈ જ ના શકે, કે છે પરમ વિનયની તો આપણે અત્યારે વાત ખાલી સમજવા માટે વાત કરાય, એ દશા છે પરમ વિનય. પરમ વિનય થી મોક્ષ, હા પરમ વિનય એટલે એને દાદા સિવાય કશું એને ખપે જ નહીં, જચે જ નહીં, એ દાદા ભગવાનને પૂરું સમર્પણ અને એટલી સિન્સિયરિટી. આ જ્ઞાન પાંચ આજ્ઞા પાછળ પડી જાય, પાંચ આજ્ઞાની વિલો ના મૂકે, પાંચ આજ્ઞાને વિલો ના મૂકે, એટલે પરમ વિનય એ તો શું આપણે શબ્દથી આપણે વર્ણન કરીએ છીએ, પણ દાદા ભગવાનની ભાષાથી પરમ વિનય એ તો બહુ જ ઊંચી દશા છે. આ તો શબ્દથી આપણે જેટલું સમજાય એક્સપ્લેન થાય એનું વર્ણન જ ના કરી શકાય, પણ સેન્ટર પોઈન્ટ જે પાંચ આજ્ઞાનો છોડે નહીં એ પરમ વિનયની શરૂઆત થઈ કહેવાય. એટલે બધામાં, હા એટલે બધામાં જ હું છું, બધામાં જ હું છું, બધા જ કરતા છે, એક પણ બીજાની ભૂલ ના જોવે, દાદા ભગવાન કેવું વર્તું તું જ્ઞાન, એ જ્ઞાન વર્તનમાં આવી જાય, એ આખું પરમ વિનયના લક્ષણો છે બધા.
દરેકમાં શુદ્ધાત્મા દેખાય, હું જ મારામાં જે છે એ સામેવાળામાં છે, હું બી અકર્તા છું, સામેવાળો અકર્તા છે, સહેજ પણ બીજાની ભૂલ ના દેખાય અને પોતાની ભૂલ દેખાય તરત જ પ્રતિક્રમણ કરી લે. એટલે આ જાગૃતિના પુરુષાર્થની વાત છે. પરમ વિનય ખાલી આપણે બોલીએ છીએ અને પરમ વિનય પ્રાપ્ત થાય તમારે જેવું જ્ઞાન દર્શન ચારિત્ર તપ તમારે જેવું દાદા ભગવાન મને પ્રાપ્ત નક્કી પણ. એટલે બહુ રિયલી હાર્ટીલી તમે એના સિવાય કઈ પણ આપણને ગમે નહીં. સિન્સિયરિટીની મોરાલિટી મુખ્ય વસ્તુ પરમ વિનયમાં આવે. એટલે તમે દાદાના જ્ઞાન માટે એટલા સિન્સિયર ને મોરલ, મોરલ એટલે ચારિત્ર સંબંધી ને જ્ઞાન માટે સિન્સિયર. એટલે આવા બધા પોઝિટિવ એટલા બધા ગુણો બધા ભેગા થાય ત્યારે પરમ વિનયની શરૂઆત, પરમ વિનયથી જ મોક્ષ છે. આગુ પાછું થાય છે ને આપણું ચિત્ત. એક દારૂ દાદામાં, એક દારૂ પાંચ આજ્ઞામાં, એટલે આપણા પુરુષાર્થ ને લાગુ પડે છે આ પરમ વિનય. કે વિનય કોને કરીશ, આજ્ઞાનો વિનય કરજે, દાદાના આશય પ્રમાણે તું ચાલે, એટલે વિનયની શરૂઆત થઈ ગઈ. એ પરમ સુધી એટલે ડેસ્ટિનેશન સુધી તને પહોંચાડશે. પરમ વિનયના ડેસ્ટિનેશન સુધી તને આ વિનય, જે પાંચ આજ્ઞાનો પુરુષાર્થનો વિનય કરીશ, દાદાના આશય પ્રમાણે જીવવાનો તું વિનય કરીશ, તો ડેસ્ટિનેશન પરમ વિનય એ પરિણામ આવશે પછી. અંદરના વિનય ની મોક્ષ ની વાત કરી ને આપણે, પરમ વિનય થી જ મોક્ષ છે. એટલે અંદરના વિનય નું તો ખબર પડી ગઈ ને તમને, અને બહારના વિનય થી અવતાર મળે એટલે કેવું છે. બહાર પણ કે છે બધા સાથે તું એવી રીતે રહેજે વિનયથી, એટલે કોઈનું પ્રમાણ ના દુભાય. નવ કલમમાં બધું આપ્યું છે ને, અહમ ના દુભાય, પણ એવો વિનય કરજે. ભાઈ વિનય એકલોથી નહીં ચાલે, અને બધા બાહ્ય સુખ કે અવતારો સારા સારા રાજા રાણી અને બધું તું ઓબ્લાઇઝિંગ નેચર, તું વિનય બધાને સુખ આપીશ તો દેવગતિમાં પણ જઈશ. અવતારો બધા મળશે, સારી સારે ઘરે કુળમાં જન્મ થાય, સારું શરીર, સારું મન, સારો પૈસો, એવું બધું બહારના વિનયથી તને એવા સારા સારા અવતારો મળે, દેવગતિમાં જવાય, મોક્ષ ના મળે એમ કે છે. અંદરના વિનયથી મોક્ષ મળે. ને અંદરના વિનયની તો આપણે બહુ ચર્ચા કરી, એ આખો પુરુષાર્થના ભાગને લાગુ પડે છે. અને પરમ મોક્ષ, હા, પુરુષાર્થના ભાગને અંદરનો વિનય કનેક્શન જે આપણે બધી ના વાત કરી, આપણું ચિત્ત પાક આજ્ઞામાં પરોવી રહે, અંદર અંતસ્કરણમાં જે કઈ ઉભું થાય એને આપણે પ્રતિક્રમણ કરી લઈએ, એને અંદર થી ઉભું થાય તરત જ, એને આપણે એનું મનનું ના સાંભળીએ, આપણી બુદ્ધિનું ના સાંભળીએ, આપણો નિશાંકારનો પક્ષ ના લઈએ, ભૂલોનો પક્ષ ના લઈએ, એ અંદરનો વિનય થી મોક્ષ મળે. અંદરનો વિનય એટલે પુરુષાર્થ. તમને પાંચ આજ્ઞા રૂપી જે પુરુષાર્થ આપ્યો છે, અંદર ઘૂંટ્યા કરજો. દાદાના જીભ પર પગ ના મુકતા, એ અંદર નો વિનય. દાદાના, દાદા ભગવાન ના જીભ પર પગ ના મુકતા, એ અંદર નો વિનય. દાદા ભગવાન ને કઈ વાત કરવાનું બાકી રાખ્યું છે, જીભ એટલે વાણી કઈ બાકી રાખી છે, બધી ખુલ્લી કરી નાખી છે. ખ્યાલ આવ્યો? દાદાના પગલે પગલે ચાલ્યા કરીએ, એ અંદરનો વિનય. હા, બધી બહુ આ બાબતમાં આપણે એક્સપ્લેન થાય અંદરનો વિનય ને બહારનો વિનય. તો તમને આ જે અવતારો તમને મળે, દેવગતિને આ તે સુખ સાહેબી અવતારો, એ બધા અવતારો મળે એમ કહેવા માંગે છે. તમે કહ્યું દાદાના જીભ ઉપર પગ
પગના હા બોલો આપણે રીઅલી પ્રેક્ટિકલ લાઈફમાં એ ક્યારે ક્યાં ક્યાં આપણે ભંગ કરીએ છે એ જ ને દાદા ભગવાને આપણને કહ્યું હોય કે તું તારા મનનું સાંભળીશ નહીં આ બન્યા પછી વ્યવસ્થિત માનજે પેલા વ્યવસ્થિત ના કરતો આ ભોગવેની ભૂલ પેલો પડી ગયો તો કે ભાઈ તું પડી ગયો છું તારો તારો ભોગવટો છે તારી ભૂલ છે એટલે જ્ઞાન નો દુરુપયોગ કરીએ એ દાદાના જીભ પર પગ મૂક્યો કહેવાય આપણો અહંકાર ડિસહંકાર બોલાય નહીં આપણાથી ભૂલો થાય થઈ ગઈ તો આપણે એનું ઉપરાણું લઈએ ડિસ્ચાર્જ છે એ દાદા દાદાએ જે જે વસ્તુમાં ના પાડી છે એ બન્યા પછી વ્યવસ્થિત પોતાના ભૂલો માટે ઉપરાણું નહીં લેવાનું આ બધું બહુ ચેતવણીનો ભાગ આપણને આપેલો દાખલા આપતો પુત્રોને બ્રહ્મચર્યનો આપ્યું કે ભાઈ તારાથી ગમે તે થાય તો અબ્રહ્મચર્ય ના થાય તો આપણે અબ્રહ્મચર્યની ભૂલ થાય એ જીભ પર પગ મૂક્યો કહેવાય આજ્ઞામાં પાડીએ નહીં આપણું મનનું સાંભળે જીભ પર પગ મૂક્યો કહેવાય દાદાના આશય પ્રમાણે ના જીવ્યા આપણા મનના પ્રમાણે જીવ્યા એ બધો જીભ પર પગ મૂક્યો કહેવાય જીભ પર પગ મૂકો એટલે શું એમની વાણીને અનુસર્યા ના આપણી બુદ્ધિ પ્રમાણે આપણે કર્યું સ્વચ્છંદ કર્યો એ તો પેલી કહેવત છે જીભ પર પગ મૂકો મહેશાનજી આપણે એ બરાબર તમે પણ જે આપણે ઇન્ટરેક્શન ડેઈલી થાય છે રાઈટ તો એમાં તો આપણે ઘણા દાદાના આજ્ઞા વાયોલેશન તો ચાલતા હોય છે પણ આપણે એને ખ્યાલ આવે કે આવું કર્યું છે પ્રતિક્રમ કરીએ તો પછી ચાલે ના એટલે દાદાએ તો એમ જ કહ્યું છે ભૂલને ભૂલ કહેવાતી નથી પણ જ્યાં ભૂલનું તમે ઉપરાણું લો છો એ ભૂલ છે દાદા કે ભૂલ કયા આધારે થાય છે અમે જાણીએ છીએ એ સાયન્સ અમે તો ખુલ્લું કર્યું સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ બધા ભેગો થાય ભેગા થાય એટલે આ જગતમાં કોઈ કરતા નથી સંજોગો કરતા છે બધું સાયન્સ અને આ ભૂલ થવી થઈ જાય છે એનો વાંધો નથી ઉઠાયો દાદાએ કયા આધારે ભૂલ થાય છે ચોર આ ચોરી ચોર ચોર બન્યો એ કયા આધારે બન્યો એને પૂર્વના ભાવ કરેલા હવે એને શું ભાવ કરે છે ભૂલ થયા પછી એ શું ભૂલની ભાગવા માટે પુરુષાર્થ કરે છે કે ભૂલનું ઉપરાણું લેવા માટે પુરુષાર્થ કરે છે એ મેઇન દાદાએ ફોડ પાડેલો એટલે મોટા મોટી ભૂલ કઈ ભૂલનું ઉપરાણું લેવું ભૂલે છાવરી કઈ વાંધો નહીં બધા કરે છે મેં શું ખોટું કર્યું એ ઉપરાણું લેવું એ મોટી ભૂલ છે બહુ દાદા ભગવાન પર ભાર મૂકતા હતા એટલે જ કોઈ મહાત્માને વળતા નતા ભાઈ તું પ્રતિક્રમણ કરી લેજે એનો પશ્ચાતાપ કરી લેજે ફરી ભૂલ ના થાય એવું તું નક્કી કરી લેજે શક્તિ માગજે ફાઇલ નંબર એક સાથે વાતચીત કરજે પરાક્રમ કરજે આ એ બધું શબ્દ કેમ વાપરતા ખકડાવતા નતા એને કે જા તું બે અપવાસ કરી લાય તું હવે અહીં અઠવાડિયું તને તારે આવવાનું નહીં સત્સંગમાં આ ભૂલ કરી છે તો ભૂલને ભૂલ તરીકે પેલા જાણ અને તારે જે ઉપરાણું લેવાઈ ગયું એ ભૂલ છે એને તું જાણ પેલા તારું જે જસ્ટિફિકેશન કર્યું તે એ તારી ભૂલ છે એ પહેલા એને રિયલાઇઝ કરતા હતા ખ્યાલ આવ્યો દેખીતી ક્રિયાને ભૂલ કહેતા જ નતા પણ ક્રિયા થયા પછી મેં મને કશો વાંધો નહીં મેં કશું બહુ ભૂલ નથી સહેજ જ કરી બીજાએ વધારે કરી છે એટલે ભૂલનું ઉપરાણું લેવું ભૂલનું છાવર્યું એમાં બધું આવી ગયું એ દાદા પિક પોઈન્ટ કરતા હતા ભૂલ બરાબર છે મહેશાનંદજી એક ક્વેશ્ચન છે કે રિલેટિવમાં લઘુત્તમ ભાવે રહેવાનું એ જ આપે થોડું કહ્યું એ થોડું આવે એ શું કહેવા માંગે છે રિલેટિવમાં લઘુત્તમ એ તો બહુ જ મોટી વાત છે દાદા ભગવાન આખા મહાત્મા સાથે વડીલો સાથે કે નાના છોકરાઓ સાથે એ પોતે આખી જિંદગી લઘુત્તમ ભાવે રહ્યા છે લઘુ થઈને રહ્યા છે નાના થઈને રહ્યા છે તો જ આત્મામાં ગુરુ થાય એવું છે હું આઈ એમ સમથિંગ હું કઈ જાણું છું મેં કઈ ધાળ મારી તો આત્મામાં ગુરુત્વ થાય જ નહીં વ્યવહારમાં એટલા નાનામાં નાના
એટલે લઘુત્તમ ભાવ. એ જ લઘુત્તમ ભાવ એકદમ કેળવાતો નથી, એ તો કેટલા અવતારોથી એમને કેળવતા કેળવતા એ આ લઘુત્તમ ભાવ ઉભો થયો. આપણે દાદા ભગવાન પાસે શક્તિ માગવાની એકદમ કોઈને ના આવે, કે લઘુત્તમ ભાવ થઈ ગયો તો પછી કલ્યાણ થઈ ગયું, આત્મા ગુરુત્તમ પર પહોંચી જાય, એ એનું બેલેન્સ છે. દાદા ભગવાન કેટલા સામાન્ય ભાવે રહ્યા, લઘુ થઈને રહ્યા, એ આપણે જીવીને દાખલો આપ્યો આપણને. એમનું જીવન ચરિત્ર, આટલું બધું પરમાત્મા 14 લોકના નાથ પ્રગટ થયા છતાં પણ સામાન્ય ભાવે રહ્યા, એટલા બધા સામાન્ય ભાવે. ઝૂંપડપટ્ટીમાં અમે એમની સાથે ગયા છે, મોટા બંગલામાં પણ ગયા છે, નીચે બેસી બી ગયા છે, એટિકેટ વગરના, સહેજ પણ એટિકેટ નહીં. 14 લોકનો જેનામાં નાથ પ્રગટ થઈ ગયો હોય છતાં સામાન્ય સામાન્ય અતિ સામાન્યની જેમ રહેવાનું, કપડાં પહેરવાનું, બોલવાનું, ચાલવાનું, કોઈ એટિકેટ નહીં. કોઈ કહે ને તમે આવા છો તો ભાઈ મારી ભૂલ છે, તમે ચોર છો, કોટ પાછળ લખ્યું છે, યુ આર કરેક્ટ. એટલે લઘુત્તમ ભાવ એટલે આ તો એમનો જે જોયો છે ને તો થોડું ઘણું આપણને દેખાય છે, બાકી સમજાય એવો નથી લઘુત્તમ ભાવ. સહેજ કોઈ તમને છંછેડે ને તો ડિસ્ચાર્જ અહંકાર તમને કઈ નું કઈ ઊભું તપ કરવા ના દે. એટલે આ બધું દાદા ભગવાન કે છે આ મોટો મોટો બે ગુણ, પરમ વિનય અને આ લઘુત્તમ ભાવ, બહુ જ મોટી વસ્તુ છે. ક્યારેય લઘુત્તમ ભાવ ઉભો ના થાય, બહુ જ. અને એ જ દાદા ભગવાને આપણને શીખ્યું કે લઘુત્તમ ભાવ કેળવજો, લક્ષમાં રાખજો, કે તમારા જેવું અમે લઘુત્તમ ભાવ રીતે જીવી જાણીએ. પ્રસંગ આવે તારે ખબર પડે ને કે આપણે કેટલા લઘુ થઈને રહીએ છે. અંદર મન તો બુદ્ધિ બધું બતાવે ને કે આ વરી મને કોણ કહેનારો આવ્યો, એને શું લાગે વળગે, એવું હતું જ નહીં, મને કોણ કહી શકે. દાદા કે છે નાનો છોકરો કે ને તમે આ ખાટલામાં સોફામાં બેઠા છો તો દાદા તમે નીચે બેસી જાઓ, દાદા બુદ્ધિ ના વાપરે, લઘુ થઈ જાય, નીચે બેસી જાય. આવા બધા દાખલા દાદા ભગવાન આપતા હતા. ઈરાબા કે આજે અમાસ છે, આજે આવું છે, આજે દાદા બુધવાર છે, તમે આજે ના જશો. ગુરુ થતા નતા વ્યવહાર, યુ આર કરેક્ટ, બરાબર છે તમારી વાત. તો અમે અમાસના દાડે એક બુધવાર છે તો પછી જઈશું. એટલે અંદર પોઝિટિવ એટલું બધું ઊભું થાય તો લઘુત્તમ ભાવ આવે. પોઝિટિવ દ્રષ્ટિ તો જો તો કેટલું બધું નેગેટિવ ઊભું થાય છે આપણને. આજે તો અથડામણ થવાના ટાઈમે તમે અથડામણ ટાળો તે પોઝિટિવ દ્રષ્ટિ કહેવાય. ને લઘુત્તમ ભાવ ભાઈ તું દાદા કે છે અમે તો હારીને જ બેઠા છે, અમે ક્યારે જીતવા નથી ગયા, ને સામે વાળાને જીતાડ્યા છે, અમે જાણી જોઈને છેતરાયા છે. એટલે સામેનાને સામેનાની વાતને અહમને પોષીને એને માન્યતા, અહમ સહેજ પણ દુભાયો નથી નથી. અમે સામે વાળાને જીતાડ્યા છે, ક્યારે હરીફાઈમાં ઉતર્યા નથી. દાદા કે છે મારા જેવા તમે બે પાંચ મારા જેવા તૈયાર થઈ જાઓ ને આપણને શું, મારાથી કોઈ આગળ વધે તો આપણને હરીફાઈ જેવું લાગે. મેં આટલું બધું કામ કર્યું, આટલી ધાડ મારીને હવે મારા કરતા પેલો આ કે છે મેં વધારે કામ કર્યું. દાદા કે છે અમે તો હરીફાઈમાં ક્યારે ઉતરી નહીં, શ્રદ્ધામાં ક્યારે ઉતરી નહીં, કોમ્પિટિશનમાં દરેક બાબતમાં સામેવાળાને એનો અહમ પોષી અને આગળ એને વિતરાગ માર્ગમાં કેમ ચડે, ભાઈ તું સાચો છું પણ તું આટલું જોજે, આટલું આવતો રહેજે. એટલે સામેને લિફ્ટ કરતા હતા, કારણ કે આ માર્ગ છોડે નહીં એટલા માટે લિફ્ટ કરતા હતા.
એવું નહીં આપણે કામ લાગશે નહીં. ત્યારે કોઈનો ફોન નંબર લીધો નતો દાદા ભગવાન કે છે બોલો કામ લાગશે એવું હતું જ નહીં એમ કહેવાય એ માગે છે. બરાબર બરાબર પ્રીતિબેન પ્લીઝ ફોલો કરજો. તમારો વિડીયો ઓફ છે, ઓન થાય તો સારું. ઓકે નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચ નમુક્કારો સૌ અપાવપણાસણો મંગલાણમ ચ સવેસી પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. યુ કાન જસ્ટ સ્ટોપ રેકોર્ડિંગ.